हेलो विद्यार्थी मित्रों, आपणे हवे હવેના વિડિયોની અંદર આપણે જોઈશું કે યૌનારંભમાં થતા ફેરફારો વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તેમાં પહેલો આપણે જે જોયું હતું કે ઊંચાઈમાં વધારો, બરાબર છે? તો હવે આપણે જોઈએ કે શારીરિક આકારમાં બદલાવ. તો તમે જે યૌનારંભની અંદર આપણે જે શરૂઆત થાય છે, બરાબર, તે દરમિયાન આપણા શરીરની અંદર શું થવા માંડે છે? ફેરફારો થવા માંડે છે. તમે 11 વર્ષના થાઓ એટલે ધોરણ 8ની અંદર તમે આવો છો, બરાબર, એટલે તમારા શરીરની અંદર ઘણા બધા પરિવર્તનો જોવા મળે છે. તમારા જે અંગો છે એમાં પણ ઘણા બધા, અવાજની અંદર, ગમે તે બધી જે અંગો છે એમાં બધા શું થવા મળે છે? ફેરફારો થવા મળે છે. તો જે આપણે શારીરિક આકારમાં બદલાવ વિશે વાત કરીએ, તો તમે નોંધ્યું જ હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ જે બાકીના બધા જે ભાગો છે, બરાબર, નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. તેનું કારણ એ છે કે તેઓ યૌનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે, બરાબર. તમે ધોરણ 8ની અંદર આવી ગયા છો તો તમને ખબર જ હશે કે આગળ તમે નીચલા ધોરણ, જે નીચેના ધોરણો છે, બરાબર, એના બધા બાળકોને તમે જુઓ અને તમારા ખુદને જુઓ, બરાબર, તો તમારા શરીરની અંદર ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય છે. તો જે ફેરફારો થાય છે તે આપણે યૌનારંભની શરૂઆત થઈ ગઈ છે તેમ કહી શકાય. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે, બરાબર છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પણ પહોળો થઈ જાય છે, બરાબર. છોકરાઓની અંદર જે ખભાનો ભાગ જે છે શું થઈ જાય? પહોળો થઈ જશે, આમ અલગ જ દેખાશે. અને છોકરાની અંદર પણ એ જે ભાગ જે છે કમરનો ભાગ, ત્યાં આગળ પણ એમનો ભાગ શું થઈ જાય છે? પહોળો થઈ જાય છે. અને જે આ જે ફેરફાર થાય છે, બરાબર, તેને આપણે કહી શકાય કે છોકરીઓ અને છોકરાઓની અંદર કે યૌનારંભની શરૂઆત થઈ છે, કહી છે એમ તેમ કહી શકાય. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. જે છોકરાઓ જે હોય છે તે લોકોના જે શરીરના જે સ્નાયુઓ છે, બરાબર, તેની અંદર શું થઈ જાય? વધારે ઝડપથી તેમના સ્નાયુની અંદર ફેરફાર જોવા મળે છે. જ્યારે છોકરીઓની અંદર કેવું હોય છે? તો ધીમે ધીમે તેમાં ફેરફારો જોવા મળતા હોય છે. તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. તમે જે છોકરાઓ અને છોકરીઓ હોય તેમાં જે સ્નાયુ, શરીરના જે સ્નાયુની અંદર જે બદલાવ જોવા મળે છે તે બધામાં કેવા હોય છે? અલગ અલગ હોય છે. કોકનામાં જલ્દી ફટાફટ એમનો વિકાસ થતો હોય છે, તો કોકનામાં ધીમે ધીમે તેમનો વિકાસ થતો હોય છે. તેમના શરીરની અંદર પણ ધીમે ધીમે બદલાવ થતા હોય, કોઈની અંદર શું ઝડપથી જે બદલાવ થતા હોય છે. હવે આપણે જોઈએ કે જે આપણે જોયું કે શરીરના જે ભાગો છે તેમાં બદલાવ જોવા મળતો હતો, હવે આપણે જોઈએ કે અવાજની અંદર પણ તમને ફેરફાર જોવા મળતો હોય છે. તો અવાજમાં બદલાવ વિશે આપણે અભ્યાસ કરીએ તો જોઈએ કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે. તમને ખબર છે કે તમારા ધોરણની અંદર તમે છઠ્ઠા સાતમાં હતા ત્યાં સુધી તમારો અવાજ કેવો હતો? એકદમ તીણો આવ્યો હતો, બરાબર છે. એમ મીડિયમને બહુ મોટેથી તમે બોલો તો પણ તમારો અવાજ વધારે નીકળે નહીં. પણ તમે જેવા 8મા ધોરણમાં એટલે બધાના તમે વેકેશનની અંદરથી તમે આવો, સ્કૂલ ચાલુ થાય એટલે ત્યારે તમે બધાના અવાજમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળતા હોય છે. કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગતો હોય છે. યૌનારંભમાં જે કંઠની ગ્રંથિ એટલે કે જે સ્વરપેટીમાં જે વૃદ્ધિની શરૂઆત થઈ ગઈ છે, માટે જે છોકરાઓ જે છે એને છોકરીઓમાં પણ શું થાય છે? અવાજમાં ફેરફાર જોવા મળે છે. બહુ મોટો આપણને અવાજ સંભળાતો લાગે છે, કારણ કે જે સ્વરપેટી હોય છે, જે સ્વરપેટીની અંદર શું થવા મળે છે? તેમાં વૃદ્ધિ જે એટલે વિકાસ થાય છે, વૃદ્ધિનો વિકાસ શરૂ થઈ જાય છે. છોકરાઓની જે સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે અને જે સ્વરપેટી જે છે એની અંદર શું થઈ જાય છે? સ્વરપેટીની અંદર વધારો થઈ જાય એટલે મોટી થઈ જાય, અને મોટી થઈ જાય માટે તેમનો અવાજ કેવો થવા માંડે છે? મોટો થવા લાગે છે. છોકરાઓમાં મોટી થયેલી જે સ્વરપેટી ગળાના બહારના ભાગની તરફ ઉપસી આવે છે. તમને ખબર હશે, છોકરાઓ તમે જુઓ છો તમારા ફ્રેન્ડ્સને બધાને જુઓ સામસામે, તો તમે પણ જે અહીં ઘડીનો જે ભાગ છે ગળાનો, તો અહીં ઘડી શું થઈ જાય છે? તો ઉપસી આવે છે, બરાબર. તો ઉપસી આવેલો ભાગ જે છે તેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કંઠમણી તરીકે ઓળખતા હોઈએ છીએ. અને જેવો આ ભાગ વધે એટલે એમના અવાજમાં પણ તમને ફેરફાર જોવા મળતો હોય છે. છોકરીઓની અંદર તે તેમનો અવાજ કેવો થઈ જાય છે? છોકરીઓનો અવાજ તીણો થઈ જાય છે. સ્વરપેટી તેના કદના નાના કદને ધીમે પાડી દેવાથી દેખાતી હોય છે. હવે છોકરાઓની અંદર અહીં ઘડીનો ભાગ ઉપસી આવે છે, છોકરીઓમાં એવો ભાગ ઉપસી આવતો નથી. અને સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે. અને છોકરીઓનો અવાજ કેવો થાય છે? જેમની સ્વરપેટી હોય તે કદમાં કેવી થતી જાય છે?
નાના કદના લીધે, નાના કદના લીધે એ શું કરે છે, અવાજ ઊંચો હોય પણ કેવો હશે, તીણો પાતળો હશે, જ્યારે છોકરીનો અવાજ ભારે હોય છે, બરાબર, જે છોકરાનો અવાજ કેવો હોય છે, ભારે, અને છોકરીનો અવાજ કેવો હોય છે, તીણો. તરુણ અવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે અને એના પછી અવાજ સામાન્ય થઈ જાય છે. જે યૌનારંભની શરૂઆત થાય છે ત્યારે આ બદલાવ જોવા મળતો હોય છે, તેમના અવાજની અંદર ફેરફાર જોવા મળે છે અને જે ગળાની સ્વરપેટી છે, કંઠમણી છે, તે ઉપસી આવે છે, બરાબર. અને જે અનિયંત્રિત રીતે વૃદ્ધિ થતી હોય, બરાબર, તો એ શું કરે છે, તો અઠવાડિયા સુધી તેમનો અવાજ ઘોઘરો થઈ જાય છે, એમના અવાજની અંદર શું થઈ જાય, ફેરફાર જોવા મળતો હોય છે. તો તમને પુસ્તકની અંદર પ્રવૃત્તિ 10.2ની અંદર આકૃતિ પણ દર્શાવી હશે, તમે કુદરતી રીતે પણ જોયું તમારા ફ્રેન્ડ્સને કે ગમે તેને, તમારા ખુદને પણ જોતા હોય છોકરાઓ, તો એમને કંઠમણી એટલે કે જે ગળાનો ભાગ છે ત્યાં ઘડી, અહીં ઘડી આપણો ભાગ જે છે તે કંઠમણી જે છે તે ઉપસી આવતી હોય છે, પણ આકૃતિની અંદર પણ તમને જોવા મળે છે, તો તમે જોઈ લેજો. જે આકૃતિ 10.2 છે તેમાં આપણને કંઠમણી આપણે આકૃતિ આપણને દર્શાવેલી છે. હવે આપણે જોઈએ કે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. તો તમે જેવા યૌનારંભની અંદર શરૂઆત થાય છે ત્યારે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિ એટલે કે જે આપણા શરીરની અંદર તેલી ઉત્પન્ન થાય છે, બરાબર, પ્રસ્વેદ ગ્રંથિઓ ઉત્પન્ન થતી હોય છે અને તેના લીધે તેમાં શું થઈ જાય, ક્રિયાશીલતામાં વધારો કરતા હોય છે. તો પ્રસ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિઓનો જે સ્ત્રાવ છે તે તરુણ અવસ્થામાં વધી જાય છે. યૌનારંભની શરૂઆત થાય એટલે 11 વર્ષના 12 વર્ષના થઈ જાઓ એટલે તમારા જે તરુણ અવસ્થાનો સમયગાળો શું થઈ જાય, શરૂ થઈ જાય છે. અને જે આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર જે ફોડલીઓ અને ખીલ વગેરે થઈ જાય છે. તમે જેવી આ તેલી ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિની અંદર જો વધારો થઈ જાય તો શું થઈ જાય, મોઢા પર ખીલ અને જે ફોડા પડી જાય છે, ફોડલીઓ વધારે થઈ જાય છે. તો જે પ્રસ્વેદ ગ્રંથિઓ અને તેલી ગ્રંથિ તથા લાળ ગ્રંથિ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરતી હોય છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને કારણે રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે, આથી તેને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે. જે પ્રસ્વેદ ગ્રંથિ, તેલી ગ્રંથિ અને લાળ ગ્રંથિ જે છે, બરાબર, જે કેટલીક ગ્રંથિઓની અંદર તે પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા મુક્ત કરતી હોય છે અને એ શું કરે છે, તો રુધિરની અંદર ભળી જાય છે અને એ પ્રવાહની અંદર એ મુક્ત કરે છે અને એના દ્વારા જે આ ગ્રંથિઓ જે છે તે શરીરની અંદર શું કરે છે, ફેરફાર જોવા મળે છે અને આના કારણે જે બ્લડની જે રુધિરનું જે રુધિર જે છે રુધિર પ્રવાહમાં મુક્ત થાય એટલે જે શરીરની અંદર જે ગ્રંથિઓ છે જે પ્રસ્વેદ ગ્રંથિ તેલી ગ્રંથિનો સ્ત્રાવ શું થઈ જાય છે, વધી જાય, ક્રિયાશીલતાની અંદર વધારો થતો હોય છે. હવે આપણે જોઈએ કે પ્રજનન અંગોમાં વિકાસ. તો આપણે અગાઉના ધોરણની અંદર આપણે જોયા પ્રજનન અંગો વિશે આપણે અભ્યાસ કર્યો હતો, જે આકૃતિ 9.1 છે અને 9.2માં તમને દર્શાવેલું છે, તે તમે પુસ્તકની અંદર જોઈ લેજો. માનવ પ્રજનન અંગોના અભ્યાસ આપણે કરી ચૂક્યા છે. યૌનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ, બરાબર છે, તે શું થઈ જાય છે, શુક્રપિંડ તે પૂર્ણ વિકસિત થઈ જાય છે અને શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. જે નર જાત જે છે એની અંદર જે શુક્રકોષ જે શુક્રકોષ જે છે, બરાબર, તે ઉત્પન્ન થતા હોય છે, જે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા હોય, શુક્રકોષો શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા હોય છે. અને જે છોકરીઓ જે છે એ અંડપિંડના કદમાં વધારો થાય છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અને અંડપિંડમાંથી અંડકોષનું મુક્ત થવાનું શરૂ કરી દે છે. અને જે માદા જાતિ હોય એટલે કે જે છોકરીઓ હોય છે એની અંદર જે અંડપિંડ દ્વારા અંડકોષોનું ઉત્પાદન થતું હોય છે, જે નર જાત એટલે કે જે છોકરાઓ હોય છે એ લોકોને શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થતા હોય છે, જ્યારે માદા જાતિ એટલે કે છોકરીઓ હોય એમને અંડપિંડમાંથી જે અંડકોષો ઉત્પન્ન થતા હોય છે. હવે આપણે જોઈએ કે માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતાની પ્રાપ્ત થવું. તો તરુણ અવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈપણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં
તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થતી હોય છે. જો આપણે જોઈએ માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક જે પરિપક્વતા પ્રાપ્ત કરવાની વાત કરીએ છીએ તો જે આ અવસ્થા એવી છે કે જેમાં આપણે પહેલાં તો આપણે નાના હોઈએ એટલે આપણે કોઈ જાતનું કોઈ ટેન્શન બી ના હોઈ શકે, કશું નહીં, બરાબર છે. તો આપણે આ સમયગાળો એવો છે કે જેમાં આપણે થોડુંક એમ ટેન્શન બી જેવું હોય અને આપણે ફ્રીલી આપણે કંઈ જઈ પણ શકતા નથી. અને જ્યારે આપણે નાના હોય તો આપણે ગમે ત્યારે બધા ભેગા મળીને આપણે રમતા હોઈએ છીએ, બરાબર. પણ આમાં પણ આપણે અત્યારનો જે જમાનો છે, બરાબર, એમાં કોઈ ટેન્શન જેવું કશું લેવાની જરૂર નથી, બરાબર. પણ આપણે જે બૌદ્ધિકતાથી આપણે જે નિયમ પ્રમાણે આપણે એનું પાલન કરવું પડે. હવે આપણે જોઈએ કે ગૌણ જાતીય લક્ષણો. તો આપણે પ્રકરણ 9ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે કે શુક્રપિંડ તથા અંડપિંડ એ શું છે, તો પ્રજનન અંગો છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષ અને અંડકોષોને ઉત્પન્ન કરતા હોઈએ છીએ. મેં તમને કહ્યું કે જે શુક્રપિંડ છે તે શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને અંડપિંડ જે છે તે અંડકોષો ઉત્પન્ન કરે છે. યૌનારંભમાં છોકરીઓના જે વિકાસ થતો હોય છે તથા છોકરાઓના ચહેરા પર વાળ પણ ઉગવા લાગે છે એટલે દાઢી મૂછ પણ ઉગવા લાગતા હોય છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. છોકરીઓ અને છોકરાઓના લક્ષણ એકદમ અલગ જ છે. જે છોકરીઓની અંદર અમુક જે ભાગ છે એની અંદર પરિવર્તન આવે છે જ્યારે છોકરાઓની અંદર દાઢી મૂછ ઉગવા લાગતા હોય છે. હવે આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે. છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે અને છોકરા અને છોકરાની બંનેને જાંઘની ઉપરની તરફના જે પ્યુબિક વિસ્તારમાં પણ વાળ ઉગવા લાગે છે. તરુણ અવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા તો અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌનારંભની સાથે શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ એટલે કે જે નર જે છે, બરાબર, એની અંદર ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે જે અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલવાનું કારણ છે. જે છોકરાઓની અંદર જે બદલાવ આવે છે તે ટેસ્ટોસ્ટેરોનના નિર્માણના કારણે થતું હોય છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવાનું કારણ છે જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો કે ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા લાગે છે, બરાબર. અને છોકરીઓની અંદર યૌનારંભની સાથે અંડપિંડ, જે છોકરીઓ હોય એમાં અંડપિંડ હોય છે જે માદા અંતઃસ્ત્રાવ છે. જે માદા અંતઃસ્ત્રાવ છે એમાં ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે જેનાથી જે બધી ગ્રંથિઓ જે છે તે વિકસિત થઈ જાય છે અને દૂધસ્ત્રાવી ગ્રંથિઓ જે અંદરના ભાગની અંદર વિકાસ પામે છે. આ અંતઃસ્ત્રાવનું ઉત્પાદન નિયંત્રિત એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થતું હોય છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. તમને કહ્યું હમણાં કે જે ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજનની વાત કરીએ તો એ જે છે તે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતું હોય છે. તો આપણે જોઈએ કે જે પિટ્યુટરી ગ્રંથિ એટલે કે જે પ્રજનનની કાર્યની શરૂઆત કરવામાં આવતા અંતઃસ્ત્રાવનો ફાળો એની અંદર પણ આપણે જોઈએ કે જે ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજનની વાત કરીએ તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવી દે છે જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સુધી પહોંચી જાય છે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે અને આપણા શરીરમાં અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે નલિકાવિહીન ગ્રંથિઓ છે જે શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરતા હોય છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે અંતઃસ્ત્રાવ ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે અને જાતીય અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય અંતઃસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને તેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વને નિયંત્રિત કરે છે. જે પિટ્યુટરી ગ્રંથિની વાત કરીએ તો જે પિટ્યુટરી ગ્રંથિ જે છે તેમાંથી જે સ્ત્રાવિત થતી જે અંતઃસ્ત્રાવ છે, જે પ્રજનન અંગોની વાત કરીએ તો જે ટેસ્ટોસ્ટેરોન જે છે તે નર જાતની અંદર ઉત્પન્ન થતો હોય છે. જે નર જાતની અંદર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય ટેસ્ટોસ્ટેરોન નામનો,
તો તે અને જે ઇસ્ટ્રોજન જે છે તે ઇસ્ટ્રોજન જે માદા જે છે માદાની અંદર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતું હોય છે અને જે ટેસ્ટોસ્ટેરોન અને જે ઇસ્ટ્રોજન જે છે એ બંને અંતઃસ્ત્રાવો પિટ્યુટરી જે ગ્રંથિ છે એમાંથી ઉત્પન્ન થતું હોય છે અને એ શું કરે છે તો રુધિરની અંદર એ પ્રવાહ રુધિરની અંદર પ્રવાહ સ્વરૂપે શું કરે છે મુક્ત કરે છે અને ત્યારબાદ મુક્ત થાય છે અને તે શરીરમાં પરિવર્તન લાવે છે અને જે શું કરે છે તો જે પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાંથી ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન જે તે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને એ જે છે તે રુધિરની અંદર મુક્ત થાય છે અને મુક્ત થયા પછી તે રુધિર જે છે એમાં મુક્ત થાય એટલે જે શરીરની અંદર જે પરિવર્તનો છે તે એના લીધે આવતા હોય છે યૌનારંભમાં શારીરિક પરિવર્તનો અંતઃસ્ત્રાવમાં શું કરે છે નિયંત્રિત કરે છે થેન્ક યુ